જામનગરમાં ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવ યોજી શહેરમાં વિવિધ જગ્યાએ ટ્રાફિકમાં અવરોધ ઊભા કરતા વાહનો ડિટેઇન કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં ટ્રાવેલ્સની 18 બસ તથા 32 ઇકો ફોર વ્હીલર સહિત 50થી વધુ વાહનો ડિટેઇન કરી લેવામાં આવ્યા છે. જામનગરમાં રામેશ્વરનગર વિસ્તારમાં આવેલ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરીમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. જોત જોતામાં આગ ભીષણ બની ગઈ હતી. ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવાતા મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. આગમાં ઘણા રેકોર્ડ ખાક થઈ ગયા હોવાની ચર્ચાએ સમગ્ર ઘટનાક્રમ શંકાસ્પદ અને ચર્ચિત બન્યો છે. જામનગરમાં સિટી એ ડિવિઝન PI NA ચાવડાના માર્ગદર્શનમાં PSI MN રાઠોડની આગેવાનીમાં નાઇટ ડ્રાઈવ યોજાઈ હતી. દરબારગઢ સહિતના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. કામ વગર મોડી રાત્રે ફરતા લોકો પણ પોલીસની ઝપટે ચડ્યા હતા. નિયમ ભંગ કરનાર વાહન ચાલકો દંડાયા હતા તો કેટલાય લોકો દૂરથી પોલીસને જોઈ રસ્તો બદલી છૂમંતર થઈ ગયા હતા. જામનગર નજીક ચંગા ગામ પાસે ST બસ ડિવાઇડર ઉપર ચડી જતા મુસાફરોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. જોકે સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ કે કોઈને ગંભીર ઈજા થઈ ન હતી. ST ડેપોએથી તાત્કાલિક વૈકલ્પિક બસ રવાના કરી મુસાફરોને નિયત રૂટ ઉપર રવાના કરવામાં આવ્યા હતા. તાજેતરમાં સંસદમાં વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ હિન્દુઓ વિશે આપેલા વિવાદિત નિવેદન મુદ્દે લાલપુરમાં બજરંગ દળ દ્વારા સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બજરંગ દળના જામનગર જિલ્લા ગ્રામ્ય સંયોજક હેમંતસિંહ ચૌહાણ સહિતના આગેવાનો વિરોધમાં જોડાયા હતા. મારું નામ હેમંતસિંહ ચૌહાણ, જામનગર ગ્રામ્ય જિલ્લા બજરંગ દળ સંયોજક. સંસદ ભવનની અંદર રાહુલ ગાંધી, વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા હિન્દુઓને અભદ્ર ટિપ્પણી કરનાર, મતલબ હિન્દુઓને હિંસક તરીકે શબ્દ વાપરનાર, તો રાહુલ ગાંધી આગળ બજરંગ દળ આ માંગ માંગે છે કે સર્વ ભારતના હિન્દુઓ તરફથી માફી માંગે એવી બજરંગ દળની આજરોજ સૌરાષ્ટ્ર પ્રાંતના હરેક જિલ્લાઓની અંદર અને તાલુકાઓની અંદર આ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ છે. જય શ્રી રામ. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.